હેલો, નમસ્કાર મિત્રો. હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો મિત્રો, આજે આપણા માટે એક ગણિતની અંદર હમણાં નવો ટ્રેન્ડ નીકળ્યો છે. ગણિતની અંદર ફૂલ અને ટોકરીના દાખલા પૂછાય છે. અત્યાર સુધીમાં મિત્રો SSC, રેલવે, બેંક અને GPSC આ ચારની અંદર મેં આ ફૂલ અને ટોકરીના દાખલા જોયા છે. બહુ સહેલા છે અને મુખ્યત્વે ત્રણ દાખલા છે, ત્રણ જ દાખલા. એ ત્રણ દાખલાને વારંવાર રિપીટ કરે છે. તો મારા ખ્યાલથી મને એવો વિચાર આવ્યો કે આ દાખલાની રીત અને મેથડ છે એ આપણે ક્લાસ 3ની અંદર કે ક્લાસ 1-2ની અંદર આવે એની પહેલાં આપણે શીખી જઈએ. બહુ સહેલું છે અને એમાં પણ ટ્રીકથી મેં યાદ રખવાની કોશિશ કરી છે. આશા રાખીશ કે તમને ઉપયોગી બની જશે. ચાલો શરૂ કરી દઈએ આજનો પ્રશ્ન નંબર 1. અને જે ત્રણ પ્રશ્ન રિપીટેજ થાય છે એ પ્રશ્ન આમાં આવી ગયા છે, એટલે હું તમને કહીશ કે કયો પ્રશ્ન પૂછાયેલો છે વારંવાર. જોઈએ, પ્રશ્ન પહેલો આપેલો છે કે એક ટોકરીમાં અમુક ફૂલ છે. અમુક એટલે કેટલા છે એ કીધું નથી. પ્રત્યેક દિવસે ફૂલોની સંખ્યા 2 ગણી થઈ જાય છે. એટલે કે આજે છે તો કાલનો દિવસ થાય એટલે સીધી સંખ્યા 2. આજે 10 ફૂલ હોય તો કાલે 20 થઈ જાય, 20 હોય તો કાલે 40 થઈ જાય. એવી રીતે આ રીતે ટોકરી 20 દિવસમાં ભરાઈ જાય છે. બરાબર, તો જેટલા હોય એને ડબલ ફૂલ થાય પછીના દિવસે. દાખલા તરીકે આજે 1 છે તો કાલે 2 થાય, પછી પરમ દિવસે 2 ના 4 થાય, પછી 4 ના 8 થાય. આવી રીતે જો ટોકરી ભરવામાં આવે તો ટોકરી 20 દિવસમાં ભરાઈ જાય છે. તો એમ પૂછ્યું છે કે અડધી ટોકરી ભરાતા કેટલા દિવસ લાગે, એટલે કે અડધી ટોકરી ભરવી હોય તો કેટલા દિવસમાં ભરાઈ જાય. મિત્રો, આ પ્રશ્ન છે, જો તમને શોર્ટકટ ટ્રીક ન આવડતી હોય તો આ પ્રશ્ન માટે તમારે ટાઈમ ઘણો બધો જોઈ જાય. અને આ તો અડધી પૂછેલી છે એટલે તો થોડુંક સહેલું થાય, પણ આગળ જે પ્રશ્નો આવશે એ તમારે જોવા જેવા થશે. પણ જોઈએ, ખરેખર આપણે જો સામાન્ય રીતે કરવું હોય તો કઈ રીતે થાય તમે જોઈ શકો છો. ધારો કે આપણે ફૂલની સંખ્યા ધારવી પડે, કે ફૂલની સંખ્યા ધારી લીધી કે અહીંયા 100 છે. બરાબર છે, ફૂલની સંખ્યા 100 છે. એનો મતલબ એવો થયો 100 ફૂલમાં આખી ટોકરી ભરાઈ જાય છે. એનો મતલબ એવો થયો કે 20મે દિવસે ફૂલોની સંખ્યા 100 હશે. 20મે દિવસે ફૂલોની સંખ્યા 100 હશે તો 19મા દિવસે ફૂલોની સંખ્યા 50 હોય. 19મા દિવસે ફૂલોની સંખ્યા 50 હોય કઈ રીતે? કારણ કે જો 19મા દિવસે 50 ફૂલોની સંખ્યા હશે ત્યારે જ 20મે દિવસે 100 સંખ્યા થઈ હશે ને. કારણ કે શું કીધું છે કે દર બીજા દિવસે ડબલ થઈ જાય છે, દર બીજા દિવસે ડબલ થઈ જાય છે. તો 100માં આખો ટોકરી ભરાઈ જતી હોય તો 50માં અડધી ટોકરી ભરાઈ જાય તો આપણો જવાબ અહીં આવે જશે 19 દિવસ. બરાબર, આપણો જવાબ આવશે 19 દિવસ. હવે મિત્રો, આમાં કેટલી કન્ફ્યુઝન થાય. હાલો, આ તો 1 દિવસનું હતું, અડધાને સમજાણું નહીં હોય, ઘણી બધી તકલીફો પડતી હશે કારણ કે આ છે જ એવું ખરેખર. તો મિત્રો, ચાલો આપણે જોઈ લઈએ કે શોર્ટકટથી કઈ રીતે બને અને કઈ રીતે આપણે સહેલું પડી જતું હોય છે. તો ચાલો જોઈ લઈએ શોર્ટકટ. આમાં 19 દિવસ જવાબ આવેલો છે તો હવે જોઈએ શોર્ટકટથી કઈ રીતે વહેલી તકે જવાબ આવી જાય છે અને આપણો સમય બચે છે. હવે મિત્રો, તમે જોઈ લ્યો એમ આવેલું છે શોર્ટકટ કઈ રીતે પૂછાય છે. તો હવે જે કોઈ પણ આપને ટાઈમ આપેલો હોય, સોરી ટોકરી આપેલી હોય, કેટલા ભાગની ટોકરી આપેલી છે તો અહીં કીધું છે અડધી. તો અડધીને આપણે આવી રીતે લખી શકીએ કે અડધી ટોકરી. બરાબર છે. હવે મિત્રો યાદ રાખજો, આને આ જે સંખ્યા નીચે આપેલી હોય બરાબર, એનું તમારે વર્ગમૂળ કાઢી નાખવાનું છે. બરાબર, એની તમારે વર્ગમૂળ કાઢી નાખવાનું છે. તમને ગમે તે કીધું હોય, છેદમાં 1 ના છેદમાં 2 જ આવવું જોઈએ અને એની ઉપર જેટલે વર્ગ તમારે મૂકવો હોય એવી રીતે ગોઠવણી થઈ જવી જોઈએ. દાખલા તરીકે હું તમને આગળ તમે દાખલો ગણશો બીજો એટલે તમને થોડુંક સમજાશે, અત્યારે થોડીક કદાચ કન્ફ્યુઝન ક્રિએટ થાય. દાખલા તરીકે 1 ના છેદમાં 2, હવે માનો કે આ 2ને તમારે ટૂંકા કરવા હોય તો શું તમે ટૂંકા કરી શકો? ન કરી શકો. બરાબર, અને આ 2ની ઘાત થશે 1. સમજો, 1/3 બરાબર અને એની ઘાત થશે 1. બરાબર, 1 ઘાત થાય એટલે ટોટલ દિવસો આપેલા છે 20, એમાંથી કરવાના છે 1 બાદ, એટલે જવાબ તમારો આવી જશે 19 દિવસ. આ સિમ્પલ હતું એટલે તમને નથી સમજાણું, પણ આગળ જ્યારે હું તમને લઈ જાઉં ત્યારે તમને ખબર પડી જશે કે કઈ રીતે આવ્યું છે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સમજાઈ જશે મિત્રો. પહેલું છે, સિમ્પલ છે અને આ દાખલો પૂછાય છે. આ દાખલો 2 વાર પૂછાયેલો છે. બરાબર, SSCમાં પૂછાયેલો છે, રેલવેમાં પૂછાયેલો છે, એટલે આ દાખલો લીધો છે. બરાબર, દાખલા તરીકે આગલે દિવસે જ છે આનો જવાબ સિમ્પલી આવી જતો હોય છે. બરાબર, આવી રીતે છે. કઈ રીતે એ હું તમને વધારે સમજાવું. ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સમજાઈ જશે મિત્રો, વિડીયોને એન્જોય કરો, કોઈ ચિંતા ન કરો. પહેલો દાખલો છે એટલે થોડી કન્ફ્યુઝન ક્રિએટ થઈ છે.
દાખલા તરીકે અહીં આપેલું છે કે એક ટોકરીમાં અમુક ફૂલ છે, પ્રત્યેક દિવસ ફૂલોની સંખ્યા બે ગણી થઈ જાય છે, આ રીતે ટોકરી 20 દિવસમાં ભરાઈ જાય તો એક અષ્ટમાંશ ટોકરી કેટલા દિવસમાં ભરાય? હવે મિત્રો જુઓ, બહુ સિમ્પલ છે, આપણે શું અહીંયા આપેલું છે, એક અષ્ટમાંશ, બરાબર છે? તો મિત્રો 8 છે, બરાબર, એને આપણે એક અષ્ટમાંશના ભાગમાં નથી રાખવાનું, એને આપણે કરી નાખવાનું છે એક દૃતીયાંશ, ફરજિયાત એક દૃતીયાંશના રૂપમાં જ લખવાનું છે, તો એક દૃતીયાંશના રૂપમાં લખી નાખો. તો હવે 2ને તમે કેટલી વાર ગુણો તો 8 જવાબ આવે, 2ને તમે કેટલી વાર ગુણો તો 8 જવાબ આવે, એક અષ્ટમાંશ અહીં આપેલું છે, 2ને તમે કેટલી વાર ગુણો તો 8 જવાબ આવે. સ્વરૂપ આપણે આ જ લેવાનું છે, 1/2 વાળું. તો અહીંયા તમારે એવી સંખ્યા લખવાની છે કે જેનાથી જવાબ 8 આવી જાય. તો જો અહીંયા લખેલું છે 2 2 4 2 8, એટલે કે 3 વખત જો 2થી ગુણાકાર કરવામાં આવે તો જવાબ 8 આવી જાય. એટલે કે જો અહીંયા હું 3 મૂકી દઉં, બરાબર, તો એ જ થઈ જવાનું છે, 2 2 4 2 8. 1ને તો ગમે એટલા વર્ક કરો, ઘન કરો, જવાબ 1 જ આવવાનો છે, પણ 2નો 2 2 4 2 8 જવાબ આવી જશે, બરાબર. સમજો છો કઈ રીતે આવ્યો? એક દૃતીયાંશ કરેલા છે, સંખ્યા કોઈ પણ અહીં આપેલું, એક અષ્ટમાંશ, 1 16, 1/32, 1/64, તમારે ખાલી એને આ ફોર્મેટમાં ફેરવવાના છે, બરાબર છે? એક દૃતીયાંશ અને એની ઉપર કેટલી ઘાત આવી શકે છે એ જોવાનું છે. તો અહીં 8 છે તો 8ને ભાગ પાડો, 2 2 4 2 8, બરાબર, એટલે કે 3 આવ્યા. બસ એ 3ને તમારે અહીં ઉપર મૂકી દેવાના છે. હવે તમે 3ને ઉપર મૂકી દીધા, હવે મિત્રો તમારો જવાબ એકદમ સિમ્પલ છે. કુલ દિવસો જેટલા આપેલા છે કે દિવસો આપેલા છે 20 દિવસ, અહીંયા કુલ દિવસમાંથી તમારે જે ઉપર તમે ઘાત મૂકી હોય એ એમાંથી બાદ કરી નાખવાના. એટલે 20માંથી આ 3ને તમે બાદ કરી નાખો, 20માંથી આ 3ને તમે બાદ કરો છો, એટલે તમારો જવાબ આવી જાય છે 17 દિવસ. મિત્રો બહુ સહેલું છે, થોડીક કન્ફ્યુઝન ક્રિએટ થતી હશે, બરાબર, પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી કરવાનું શું છે કે છેદમાં 8 છે એને એવી રીતે રકમમાં ફેરવવાના છે, એક અષ્ટમાંશને એવી રીતે ફેરવવાનું છે કે કૌંસની અંદર એક દૃતીયાંશ રહેવું જોઈએ, પછી ઉપર વર્ગ, ઘન, તન, 4 5 6, અહીંયા ઉપર ગમે એટલું આવી શકે, 2 આવે 3 આવે 4 આવે, અને એના ઉપરથી આપણે જવાબ લેવાનો છે. એક ઉપર ગમે એટલો વર્ગ, ઘાત, ઘન કોઈ પણ હોય તો એનો જવાબ 1 જ રહેવાનો છે, 2 સાથે આપણે ગુણાકનું ધ્યાન રાખવાનું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, વધુ સમજ ક્લિયર થાય જોઈએ. દાખલા તરીકે અહીં આપેલ છે, એક ટોપલી અમુક ફૂલ છે, પ્રત્યેક દિવસે ફૂલોની સંખ્યા 2 ગણી થઈ જાય છે, આ રીતે ટોકરી 30 દિવસમાં ભરાઈ જાય તો 1 16 અંશ ટોપલી કેટલા દિવસમાં ભરાઈ જશે? હવે મિત્રો બહુ સિમ્પલ છે, 1/16 છે, આપણે ગમે તે સંખ્યા આપેલી હોય 1/2 ફોર્મેટમાં લઈ આવવાની છે. તો હવે 16ના 2 2 વાળી જોડી બનાવવાની છે, 2 2 4 2 8 2 16, જો મિત્રો અહીંયા આપેલા છે 2 2 4 2 8 2 16, કેટલા બગડા આવ્યા, ખાલી આપણે બગડા કાઉન્ટ કરી લેવાના છે. તો ભાઈ 1 2 3 4 બગડા, બસ એને અહીંયા મૂકી દેવાના, 4 બગડા અહીંયા મૂકી દેવાના, બરાબર, 1/3 અને 4 ઘાત, તો 1ની કોઈ પણ ઘાત જવાબ 1 આવશે અને 2ની 4 ઘાત એટલે જવાબ 16 આવશે. હવે જે 4 આવ્યા છે એને ટોટલ દિવસમાંથી તમારે બાદ કરવાના છે, ટોટલ દિવસ આપેલા છે 30 માંથી તમે 4 બાદ કરો એટલે તમારા જવાબ આવી જશે 26 દિવસ, છે ને મિત્રો? ઈજી તો કરવા લાયક. હવે તમને સમજાતું હશે મિત્રો, કારણ કે થોડોક ટાઈમ લાગી જતો હોય છે કોઈ ટ્રીક છે કે મેથડ છે એને મગજમાં બેસાડવા માટે, બરાબર છે? તો મિત્રો આ જે પહેલા 3 સમ લીધા ને, આ 3 3 સમ છે એ વારંવાર રિપીટ થાય છે, બરાબર છે? એટલે આ 3 સમ છે એને યાદ રાખજો, એક એક દૃતીયાંશ વાળું, બરાબર, એક એક અષ્ટમાંશ વાળું અને એક છે એક 16 અંશ વાળું, 1/16, બરાબર, એટલે આ યાદ રાખજો. જોઈએ નેક્સ્ટ, હવે સંભવિત કેવા પ્રશ્નો પૂછાઈ શકે એના આધારે, બરાબર, મેં બનાવેલા છે. તો આ 3 પ્રશ્ન રિપીટ થાય છે એને ખાસ ભૂલતા નહીં. તો મિત્રો હવેનું જે આપેલું છે કે એક ટોકરીમાં અમુક ફૂલ છે, પ્રત્યેક દિવસે ફૂલોની સંખ્યા 2 ગણી થઈ જાય છે, આ રીતે ટોકરી 40 દિવસમાં ભરાય તો 1/32 ભાગની ટોકરી કેટલા દિવસમાં ભરાઈ જશે? કોઈ પણ સંખ્યા આપેલ છે, આપણે એને માત્ર ને માત્ર એક દૃતીયાંશના ફોર્મમાં ફેરવવાની છે, એક દૃતીયાંશ રાખવાની છે. હા, એક દૃતીયાંશ કરી નાખ્યું, 32ના 2ની જોડવાળા ભાગ પાડો, 2 2 2 2 4 2 8 2 16 2 ને 32,
બરોબર, જવાબ આવી ગયો 2 2 4 2 8 2 16 2 32. કેટલા બે આવ્યા આમાંથી ગણી લ્યો. તો જવાબ આવશે 5 બે આવ્યા છે. રેડી, લખી નાખવાની 5 ઘાત. કુલ દિવસમાંથી 5 બાદ કરવાના. કુલ દિવસ કેટલા આપેલા છે? અહીંયા આપેલા છે 40. 40માંથી 5 દિવસ બાદ કરો એટલે તમારો જવાબ આવી જશે 35 દિવસ આવી રહ્યો, અને અહીંયા પણ આપેલો છે. મિત્રો, કોઈ કન્ફ્યુઝન ક્રિએટ થાય એવું છે જ નહીં, ખાલી 32ને 2-2ના ગુણકમાં ગોઠવતા આવડવું જોઈએ, બરાબર છે? અને એને પાછળ એટલો વર્ગ કરી એને દેખાડી દેવાનું, અને ઓમ કહી તો એનું વર્ગમૂળ કરવાનું. તમને જેમ સમજમાં અનુકૂળ લાગે એવી રીતે તમારે કરવાનું છે. પણ લાંબી ટૂંકી કઈ વાત કરવાની નથી, કઈ વિચારવાનું નથી. 32 આપેલા છે એને 2ના ગુણકની સિરીઝ ગોઠવી નાખવાની છે. 2 2 4 2 8 2 16 2 32 64 128 256 512, એને જેટલે લગે લઈ જવું એટલે લગે લઈ જાય, બરોબર? દાખલા આ જ ગુણકમાં પૂછાય છે એટલે આવી જ રીતે પૂછાવાના છે. એટલે મિત્રો યાદ રાખવાનું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે. કે એક ટોકરીમાં અમુક ફૂલ છે, પ્રત્યેક દિવસે ફૂલોની સંખ્યા 2 ગણી થઈ જાય છે. આ રીતે 40 દિવસમાં ભરાઈ જાય તો 1/64 ટોકરી કેટલા દિવસમાં ભરાય? બસ એઝ ઇટ ઇઝ આપણે એ જ કરવાનું છે, 1/3 રાખવાનું છે એઝ ઇટ ઇઝ. હવે શું કરવાનું છે, 64 આપ્યા છે એને 2ના ગુણકમાં ફેરવો. 2 2 4 2 8 2 16 2 32 2 64, ઓકે થઈ ગયું, 64 કરવાના છે. 64 થઈ ગયા તો 1 2 3 4 5 6, 6 બગડા આવ્યા. તો અહીંયા લખી નાખવાના છે 6 બગડા. 6 બગડા થઈ ગયા. ટોટલ દિવસો કેટલા છે? તો કે 40. એમાંથી બાદ કરવાના 6 દિવસ એટલે જવાબ આવી જશે 34 દિવસ. અહીંયા આપેલો છે 34 દિવસ, બરાબર છે મિત્રો? બહુ ઇઝી છે મિત્રો, તમે પછી તો મોઢે કરી શકો, આ તો મારે સમજાવવાનું છે એટલે આટલો ટાઈમ લાગતો હોય. બાકી મિત્રો 5 સેકન્ડની અંદર આનો જવાબ આવી જાય છે, કાંઈ એટલું બધું અઘરું હતું નથી. જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ આપેલો છે મિત્રો, આવો પ્રશ્ન કદાચ પૂછાઈ શકે છે, કારણ કે 1/3, 1/8 અને 1/16 16 આવી તો પૂછાણું છે, 1/4 વચ્ચે રહી જાય છે એટલે આ પૂછાવાના ચાન્સીસ વધારે છે, એટલે મેં આ દાખલો છેલ્લે રાખેલો છે. જોઈએ શું કહે છે. એક ટોકરીમાં અમુક ફૂલ છે, પ્રત્યેક દિવસે ફૂલોની સંખ્યા 2 ગણી થઈ જાય છે. આ રીતે ટોકરી 15 દિવસમાં ભરાઈ જાય છે. ખાસ દિવસો યાદ રાખજો, દિવસોમાં કોઈ કન્ફ્યુઝન ના થઈ જાય. તો 15 દિવસમાં ટોકરી ભરાઈ જાય તો 1/4 ટોકરી ભરાતા કેટલા દિવસો લાગે? ગમે તે સંખ્યા આપી હોય ફેરવવાની છે 1/3 ની અંદર જ, બરાબર? તો છેદમાં છે 4. તમારે 4 લાવવા હોય તો કઈ રીતે કરો? 2ના ગુણકમાં 2 × 2 = 4 આવી ગયો. તેનો મતલબ એવો થયો કે આની અંદર 2 કેટલી વાર આવ્યા? 1 વાર અને 2 વાર. આ લખી નાખવાના 2. હવે કુલ દિવસોમાંથી આ દિવસો બાદ કરવાના. કુલ દિવસો આપેલા છે 15, એમાંથી 2 દિવસ બાદ કરો એટલે જવાબ આવી જશે 13 દિવસ. અહીંયા પણ આપેલા છે 13 દિવસ. બહુ સિમ્પલ છે મિત્રો, યાદ રહી જાય એવું છે, બરાબર છે? એટલે કોઈ સમસ્યા થવાની નથી. મિત્રો યાદ રાખજો, થોડું અઘરું હોય છે, બરાબર, પણ કોઈ વસ્તુ નામુમકિન હોતી નથી. આવા દાખલા પૂછાય તો આ રોકડો માર્ક જ હોય છે, પણ ખરેખર આપણે કરેલું ન હોય એટલે આપણે કોઈ ખ્યાલ રહેતો નથી. એટલે મિત્રો આવી રીતે તમારે આને યાદ રાખવાનું છે, ખાસ તમે ભૂલતા નહીં. 1-2 વાર તમે દાખલો જોઈ લેશો, અથવા 2 વાર તમે આ દાખલાની પ્રેક્ટિસ કરી લેશો ને મિત્રો, એટલે છે ને તમારે ક્યારેય તકલીફ પડવાની નથી. આશા રાખીશ કે તમને આવા દાખલા છે એ વહેલી તકે સમજમાં આવી જાય, અને તમારે જો ક્યારે પૂછાય તો તમારા માર્ક્સ જાય નહીં અને આપણા માર્ક્સ રોકડા આવી જાય. કારણ કે મિત્રો 1-1 માર્ક્સ જ, બરાબર, આ કોમ્પિટિશનનો સમય છે તો 1-1 માર્ક્સ જ ભેગું કરવાનું હોય છે. તો મિત્રો આજનો મારો વિડીયો છે, આ 5 થી 6 પ્રશ્નો ડિફિકલ્ટ હતા, એમાંથી 3 તો વારંવાર રિપીટ થયેલા, પહેલા 3 અને પછીના 3 છે એ મારા મતે કે પછી હવે એ લોકો પૂછે બીજા તો આ પ્રકારે પૂછી શકે એવી રીતે મેં મારા લોજિકથી બનાવી અને મૂકેલા હતા. આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવે. તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.